અમદાવાદ પોલીસે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાની પગલાં લેવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલા તો હોલસેલ અને રિટેલ શાકભાજીના માર્કેટની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જમાલપુરનું એપીએમસી જેતલપુરમાં સોમવારથી કાર્યરત થશે અને છૂટક માર્કેટ રિવરફ્રન્ટ સહિત અલગ અલગ વિસ્તારોમાં રહેશે, પરંતુ ભીડ ન થાય તેનું પણ ધ્યાન રખાશે. કોરોનાના સંક્રમણને અટકાવવા રાજકોટ પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય, પાસ વિના એક પણ વ્યક્તિ ઘરની બહાર નહીં નીકળી શકે. જરૂર પડે તો સ્થાનિકો પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર પર પણ ફોન કરી શકશે. દૂધ દવા જેવી આવશ્યક ચીજવસ્તુની ફરજિયાત હોમ ડિલિવરી કરવી પડશે. રાજકોટમાં લોકડાઉનને લઈ પોલીસ ચુસ્ત બંદોબસ્ત. શહેરના વિવિધ રસ્તા પરથી પસાર થતા વાહનોની યાદી તૈયાર કરાઈ. વહીવટી વિભાગે કેટલાક વાહનોને આપેલી છૂટછાટનો દુરુપયોગ ન થાય તે માટે તંત્રએ રસ્તા પરથી પસાર થતા વાહનોની યાદી તૈયાર કરી. વાહનો દુરુપયોગ કરનાર સામે થશે કાર્યવાહી. રાજકોટના ધોરાજીમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી આ સાથે જ કામ વિના બહાર નીકળતા લોકોને પણ પાઠ ભણાવ્યા. જાહેરનામાનો ભંગ કરનારા 109 લોકો સામે ગુનો નોંધ્યો અને 125 લોકોના વાહનો જપ્ત કર્યા. આ સાથે જ કલમ 144 નો ભંગ કરનાર સામે કરી લાલ આંક. તમિલનાડુના મદુરાઈમાં ગુજરાતના 28 લોકો અટવાયા. તમિલનાડુમાં કોરોનાના કેસમાં વધારો થતા લોકો અટવાયા છે, મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મદુરાઈમાં ફસાયેલા લોકોએ ગુજરાત સરકાર પાસે મદદની માંગણી કરી. ડાંગ જિલ્લામાં 2 પોલીસના અધિકારીઓને લોકડાઉનનો ભંગ કરતા બંને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. બંને અધિકારીઓ આહવા ખાતેની મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરી હતી અને ફરજમાં ઉપર હોવા છતાં સરકારી અધિકારી થઈને 144 નું ઉલ્લંઘન અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાનું ઉલ્લંઘન કરવા બદલ બંને અધિકારીઓ વિરુદ્ધ તત્કાલિક પગલાં લેવામાં આવ્યા. દાહોદના લીંબડીમાં બેંકોમાં પેન્શનના નાણાં ઉપાડવા માટે લાગી લાઇનો, પોતાનો નંબર જતો ન રહે તે માટે લોકોએ ચંપલો મૂકીને જગ્યા રોકી. મહત્વનું છે કે બેંકે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે કુંડાળા બનાવ્યા છે. અમદાવાદમાં કોર્પોરેશનની કામગીરીમાં જોવા મળી લાલિયાવાડી. નવરંગપુરામાં ફાયર વિભાગની ટીમ દવાનો છંટકાવ કરતી હતી, પરંતુ દવાને ગમે તેમ છાંટવામાં આવી. રોડ પર દવાનો ખોટી રીતે વ્યય અમદાવાદ માટે જોખમી સાબિત થઈ શકે છે. અમરેલી નગરપાલિકામાં બનાવવામાં આવી સેનિટાઇઝિંગ ટનલ. કર્મચારીઓને ફરજ પર જતા પહેલા અને પરત આવતા સમયે સેનિટાઇઝિંગ ટનલનો ઉપયોગ કરવા અનુરોધ. માત્ર 5 સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સેનિટાઇઝ થશે. મહત્વનું છે કે અમરેલીના કારીગરોએ માત્ર 2 દિવસમાં બનાવી ટનલ. પાટણમાં કોરોના પોઝિટિવનો કેસ સામે આવતા સંક્રમિત વિસ્તારને સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરાઈ. આરોગ્ય તંત્રની ટીમ સંક્રમિત વિસ્તારમાં પહોંચી. મહત્વનું છે કે મુંબઈથી આવેલા 47 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા તંત્ર સતર્ક થયું. દાહોદ ખાતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા 20 જેટલા રેલવેના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવાની કામગીરી શરૂ કરાઈ. રેલવે વિભાગ દ્વારા કોરોનાની મહામારીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં રેલવેના અલગ અલગ વિભાગોને કામગીરી સોંપવામાં આવી છે. અમદાવાદમાં લોકડાઉન વચ્ચે દારૂ લેવા જતા વ્યક્તિનો વીડિયો વાયરલ. શાહપુરમાં કીરીપાડાની પૂર્ણ નજીકની ઘટના. લોકડાઉન વચ્ચે પણ દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. દારૂ લઈને જતા વ્યક્તિને રોકી લોકોએ રોષ ઠાલવ્યો. દેવભૂમિ દ્વારકામાં ભાજપે તૈયાર કરેલી અનાજ કીટના ફોટો કોંગ્રેસે તેના ફેસબુક પેજ પર કર્યા અપલોડ. કોંગ્રેસે સિપાહી લખી ફોટો પોસ્ટ કરતા ભાજપે હોબાળો કરતા આખરે ફોટો ડિલીટ કર્યા. ઓખા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. કર્મચારી કે મજૂરને પગાર ન આપનાર માલિકોને 1 વર્ષ સુધીની થઈ શકે છે કેદ. સરકારે કામદારો, મજૂરો અને કર્મચારીઓની નોકરી ન જાય અને પગાર મળી રહે તે માટે કડક નિયમો સાથે એક્શન પ્લાન તૈયાર કર્યો. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ આર્થિક દંડ અથવા 1 વર્ષ સુધીની થઈ શકે છે કેદ. લોકડાઉનને કારણે ચીકુની નિકાસ બંધ થઈ જતા ખેડૂતોને રોજનું 1 કરોડથી વધુનું નુકસાન. નવસારી જિલ્લાના ખેડૂતોને રૂપિયા 15 થી 17 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. તો શાકભાજીના ખેડૂતોની પણ હાલત કફોડી. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ચીકુ અને શાકભાજી પોષણક્ષમ ભાવે ખરીદે.
રાજકોટમાં કોટડા સંઘાણીના ખેડૂતોને આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. કોરોના મહામારીના કારણે માર્કેટયાર્ડ બંધ રખાયા છે, જેના કારણે ખેડૂતોએ કાપણી કરેલ ડુંગળી, લસણ, જીરું, ઘઉં સહિત પાક વેચી શકતા નથી. તેના કારણે ખેડૂતોને હાલ આર્થિક રીતે કટોકટી સહન કરવાનો વારો આવ્યો છે. મહેસાણાના યુવાનોએ કોરોનાથી બચાવવા સેનિટાઈઝરનો છંટકાવ કરવો હતો, પરંતુ આખા ગામમાં દવા છાંટી શકાય તેવું મશીન બજાર બંધ હોવાથી મળી શકે તેમ નહોતું, તો રાતોરાત યુવાનોએ જાતે જ મશીન બનાવી દીધું. આ મશીન બનાવવા ટ્રેક્ટર સાથે જોડેલા પાણીના ટેન્કરનો ઉપયોગ કરાયો. રાજ્યમાં વધતા કોરોના વાયરસના પોઝિટિવ કેસને લઈ બનાસ મેડિકલ કોલેજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. પાલનપુરના મોરિયા ગામ ખાતે આવેલી કોલેજમાં 500 બેડની વ્યવસ્થા કરાઈ. પોઝિટિવ દર્દીઓની સારવાર થઈ શકે તે માટે કોલેજ દ્વારા હોસ્પિટલ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પણ 132 બેડની સુવિધા ઊભી કરાઈ છે. દાહોદમાં દાઉદી વોરા સમાજે પોતાના વિસ્તારમાં ગાર્ડ મૂક્યા. લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય તે માટે દાઉદી વોરા સમાજે પોતાના સ્વયંસેવકો મૂક્યા છે. છોટાઉદેપુરના બોડેલીમાં મહારાષ્ટ્રથી આવેલા કેટલાક નાગરિકો ફસાઈ પડતા હાલ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તેમની જમવાની વ્યવસ્થા કરવામાં આવી અને સ્થાનિકો આવા ફસાઈ પડેલા નાગરિકોને વહારે આવ્યા. આ સેવાથી પરપ્રાંતીય લોકો પણ ખુશ છે. અમદાવાદના નહેરુનગરમાં ગરીબોને રાશન કીટનું વિતરણ કરાયું. એલિસ બ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે ઘરે રહો અને સુરક્ષિત રહોના સૂત્રો વાળી અનાજ કીટ આપી, આ સાથે સેનિટાઈઝર પણ આપ્યા. ખાનગી સેવા ટ્રસ્ટે પણ માનવતાની સેવા બજાવી. લોકડાઉનના કારણે અનેક લોકો અને સંસ્થાઓ ગરીબો અને જરૂરિયાતમંદોની વારે આવી છે, ત્યારે અલ્પેશ ઠાકોરે પણ જરૂરિયાતમંદોની મદદ કરી અને જરૂરિયાતમંદોને ફૂડ વિતરણ કર્યું. સાથે દેશ અને ગુજરાત જલ્દી જ કોરોનામાંથી બહાર આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. લોકડાઉનમાં ધાર્મિક સંસ્થાઓ પણ ખડે પગે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહી છે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સતત 2 ટાઈમ ચલાવાય છે રસોડા. અત્યાર સુધી 50,000 જેટલા લોકોને ભોજન પહોંચાડાયું, સાથે વ્યાજબી ભાવે શાકનું પણ કરી રહ્યા છે વિતરણ. અમદાવાદમાં ગરીબોની મદદે આવ્યા નિવૃત્ત અધિકારીઓ. નિવૃત્ત આઈજી એ કે જાડેજા અને નિવૃત્ત એસપી તરુણ બારોટ ગરીબોને આપી રહ્યા છે ભોજન. તેમના આ સેવા કાર્યમાં પરિવારે પણ આપ્યો સાથ. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના આલી ખેરવા ગામે મહિલા મંડળ સેવાનું કરી રહી છે કાર્ય. મહિલાઓ ભેગી થઈ ટિફિન બનાવી યુવકોને આપે છે અને યુવકો હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગાઓને આપે છે. સાથે સતત ખડે પગે સેવા બજાવતા પોલીસ કર્મીઓને પણ યુવકો આપી રહ્યા છે ટિફિન. તાપીમાં લોકડાઉનને લઈ ફરજ બજાવતા પોલીસકર્મીઓને લીંબુ શરબત અપાયું. તાપી ડીવાયએસપી આર એલ માવાણીની ટીમે લીંબુ શરબત અને સૂકા નાસ્તાનું વિતરણ કર્યું. 2,500 જેટલી લીંબુ શરબતની બોટલો અપાઈ. કોરોનાની લડાઈમાં સમાજને મદદરૂપ થવા મહેસાણાના એક કેમિકલ ફેક્ટરી માલિકે મફતમાં કેમિકલ આપવાની જાહેરાત કરી છે. દેતિયાસણ જીઆઈડીસીમાં આવેલી ઉમિયા કેમિકલ નામની કંપનીના માલિક સોશિયલ મીડિયા મારફતે મહેસાણાની દરેક સોસાયટીમાં 10-10 લીટર હાઇપોક્લોરાઇડ કેમિકલ મફતમાં આપવાની તૈયારી દર્શાવી.